અને હું છું ચારમી. તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. આંતરરાષ્ટ્રીય બજારમાં વિતેલ દિવસોમાં કાચા તેલના ભાવમાં આવેલ નરમાઈથી તહેવારની આ સીઝનમાં ભારતના ગ્રાહકોને મોટી રાહત મળી છે. રવિવારે પેટ્રોલની કિંમતોમાં 21 પૈસા અને ડીઝલની કિંમતોમાં 18 પૈસા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 21 પૈસા ઘટીને 78.78 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 17 પૈસા ઘટાડા સાથે 73.36 રૂપિયા પ્રતિ લીટર બોલાઈ રહ્યો છે. નરમાઈ જોવા મળી રહી છે ત્યારે તહેવારની આ સીઝનમાં ભારતના ગ્રાહકોને મોટી રાહત મળી છે. પેટ્રોલની કિંમતોમાં 21 પૈસા અને ડીઝલની કિંમતમાં 18 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 21 પૈસા ઘટીને 78.78 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 17 પૈસા ઘટાડીને 73.36 રૂપિયા પ્રતિ લીટરે બોલાઈ રહ્યો છે. મુંબઈમાં પેટ્રોલ 21 પૈસાના ઘટાડા સાથે 84.28 લીટર પહોંચ્યું છે, ત્યારે ડીઝલ 18 પૈસા ઘટીને 76.88 રૂપિયા પ્રતિ લીટરે થયું છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 19 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે રાજસ્થાનમાં પેટ્રોલના ભાવ 78.99 થવા પામ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં શનિવારે 11 પૈસા પ્રતિ લીટરે ખોટ જણાવવામાં આવી હતી, જેના કારણે ડીઝલની કિંમતમાં 73.53 પ્રતિ લીટરે અટકી હતી. તમને જણાવી દઈએ કે ગત મહિને 4 ઓક્ટોબરે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે, જેને બાદ કેન્દ્ર સરકારે તેલના ભાવમાં 2.50 પ્રતિ લીટર કાપની જાહેરાત કરી છે. પેટ્રોલ ડીઝલ પર વેટમાં 1.50 પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને 1 રૂપિયા પ્રતિ લીટરના ઘટાડાનો ભાર ઓઇલ માર્કેટિંગ કંપની ઉઠાવવા માટે કહેવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો અરવલ્લીની જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આરોગ્ય અધિકારી અમરનાથ વર્મા પર ભ્રષ્ટાચારનો જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જશુભાઈ પટેલે સીધો આક્ષેપ કરતા સામાન્ય સભામાં હાજર સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા. અરવલ્લી કોંગ્રેસ સાથે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષિત ગોગાવંશી તેમજ જિલ્લા નાયબ વિકાસ અધિકારી ચૂંટાયેલા સદસ્યો અધિકાર સભામાં જોડાયા હતા. સામાન્ય સભા દરમિયાન આરોગ્ય શિક્ષણ સહિતના વિવિધ મુદ્દાઓ પર સદસ્યો આંકડા મૂળમાં જોવા મળ્યા હતા. મુદ્દાઓ પર સદસ્ય આંકડા મૂળમાં જોવા મળ્યા હતા ત્યારે જિલ્લા શિક્ષણના ચેરમેન જશુભાઈ પટેલ અને આરોગ્ય અધિકારી અમરનાથ વર્મા સાથે સીધો ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછાળી આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની ભરતીથી લઈને તમામ બાબતે મોટો ભ્રષ્ટાચાર જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા થયા હોવાની વાતના ચર્ચાનો વિષય બન્યો હતો. સભામાં હાજર આરોગ્ય અધિકારી અમરનાથ વર્માના જાણે હોશ ઉડી ગયા હતા. 42 જેટલા આરોગ્યની સ્ટાફની ભરતી ખોટા સટી રજૂ કરીને ભરતી કરવાના ચર્ચાસ્પદ મુદ્દો ઉડ્યો હતો, ત્યારે અંતરિયાળ વિસ્તારમાં સેવા આપતી તબીબોને આરોગ્ય અધિકારી હેરાન કરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે વધુમાં અરવલ્લી શિક્ષણ ક્ષેત્રે પણ અધિકારીઓ, શિક્ષણ સમિતિ ચેરમેન અને ચૂંટાયેલા સદસ્યોને વહીવટી કામગીરીમાં દૂર રાખવા પણ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જશુભાઈ પટેલે આક્ષેપ કર્યા હતા. જોકે 3જી સામાન્ય સભાના અંતે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર આક્ષેપોની તપાસ કરવાની અને અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંકલનમાં રહેવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા હતી. સામાન્ય સભામાં મારા કેટલાક પ્રશ્નો ખૂબ મહત્વના કે જે સામાન્ય જનજીવન માટે અસર કરતા હતા એવા પ્રશ્નોની રજૂઆતમાં મુખ્ય મુદ્દો હતો આરોગ્ય વિભાગની અંદર ચાલતા ભ્રષ્ટાચારની વાત. આરોગ્ય વિભાગમાં ડૉક્ટરોની ભરતી, આયુષ હોય કે બીજા ઘણા બધા આ લોકોએ વિભાગ પાડ્યા છે, જુદી જુદી ભરતીની અંદર પોતાનો મનસુબી લાગે એ રીતે આરોગ્ય અધિકારીએ ભરતી અને એના પોતાના નિયમો અને એ બનાવીને કરી. આ બાબતની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીશ્રીને કરી, તેમ છતાં આજ દિન સુધી આ અધિકારીનું પેટનું પાણી હાલતું નથી. મેં એના સામે ભ્રષ્ટાચારના કેટલાક મુદ્દાઓ લખીને આપ્યા, એની તપાસ મેં કહ્યું, એનો અહેવાલ આપો કે શું એમણે ભ્રષ્ટાચાર કર્યો છે. ત્યારે મહત્ત્વનો મુદ્દો એ છે કે દરેક જિલ્લાના ક્લાસ 1 અધિકારી દર વર્ષે પોતાની મિલકતો કેટલી ઇમ્પ્રૂવ થઈ, શું વસાયું, આની યાદી રાજ્ય સરકારમાં સુપ્રત કરવાની હોય છે. આ અંગે પણ કોઈ તપાસ થઈ નથી. ત્યારે સામાન્ય સભામાં અગત્યની બાબત કે સામાન્ય સભામાં એક ઠરાવ કરવામાં આવ્યો કે આરોગ્ય અધિકારી અમરનાથ વર્માના સામે. મહેન્દ્ર પ્રસાદ સાથે NS ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના 75,000 જેટલા શ્રમયોગીઓને તેમના વિવિધ લાભ હકના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ પાસે રહેલા 8 કરોડ રૂપિયાના લાભ દીપાવલી ભેટ તરીકે આપવાની શ્રમયોગી કલ્યાણ લક્ષી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 75 રાજ્ય એટલે શ્રમયોગી અને તેમના વિવિધ લાભ હકના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ પાસે રહેલા 8 કરોડ રૂપિયાના લાભ દીપાવલી ભેટ તરીકે આપવાની શ્રમયોગી કલ્યાણ લક્ષી જાહેરાત કરી છે.
સંદર્ભમાં મુખ્યમંત્રી જણાવ્યું છે કે રાજ્યના વિકાસમાં પોતાના શ્રમની પરાકાષ્ઠાથી ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર શ્રમયોગીઓને જે લાભના હકના નાણાં વણ ચૂકાયેલા હતા આ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં રહેલા છે. શ્રમયોગીને પરત આપીને દીપાવલી પર્વનું ઉજાસ તેમના પરિવારમાં પ્રગટાવવાનો ઐતિહાસિક નિર્ણય સરકારે કર્યો છે. અમદાવાદમાં ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઉપક્રમે આયોજિત સહાય ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ એકમોમાં શ્રમદાન કરી રહેલા શ્રમયોગીના સંતાનોને શિક્ષણ સહાય, આરોગ્ય સહાય સહિત શ્રમયોગીઓને સહાય એમ કુલ 4.50 કરોડના સહાયનું ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય અને દેશની પ્રગતિ ત્યારે જ થઈ શકે છે જ્યારે દેશમાં સારા ધંધા વ્યવસાયો અને આ ધંધાના વ્યવસાય તો તેમાં સહયોગી બની કાર્ય કરતા હોય. સો રાજ્યના વિકાસમાં જે શ્રમયોગી પોતાના પ્રસેવારૂપ આહુતિ આપી રહ્યા છે તેવા લોકોને કલ્યાણરૂપી યોજનાઓ દ્વારા લાભ આપવા માટે સરકાર કટિબદ્ધ છે. આ પ્રસંગે સાંસદ તેમજ શ્રમ વિભાગના અધિકારી, વેલફેર કમિશનર તેમજ લેબર કમિશનર અને બેંક ઓફ ઇન્ડિયાના સીજીએમ તેમજ શ્રમયોગી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાલી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોકો કો દિવાલી કી ખૂબ ખૂબ શુભકામના દેતા હું. મહાલક્ષ્મી સે પ્રાર્થના કરતા હું કે પૂરે દેશ મેં વાસીઓ કે ઉપર ધન કી વર્ષા બની રહે, ઉસકે માધ્યમ સે સબ લોગ સુખી સંપન્ન હો ઓર સબકા સ્વાસ્થ્ય ખૂબ બઢિયા રહે. એસી મેં દિવાલી કે અવસર પર પૂરે દેશવાસીઓ કો શુભકામના દેતા હું. મેં ઇન્દ્ર મૌર્ય, ઓમ શાંતિ વિદ્યાલય કી તરફ સે આપ સભી દેશવાસીઓ કો દિવાલી કી ઓર નયે વર્ષ કી હાર્દિક શુભકામના દેતા હું. ઓર વિદ્યાર્થી પરિવાર, યે શુભકામના દેતા હૈ કે આપકા નયા વર્ષ મંગલકારી હો, શુભકારી હો ઓર પ્રતિકારી હો. હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. દીપાવલી ઓર નવે વર્ષ કી સભી દેશવાસીઓ કો ઢેર સારી શુભકામનાએ. આપકા આને વાલા નવા વર્ષ સુખમય સંપન્નમય ઓર ઢેર સારી ખુશીઓ કે સાથ બના રહે એસી સભી દેશવાસીઓ કો ખૂબ ખૂબ શુભકામનાએ. ઉત્તર પ્રદેશ
प्रदेश मुख्यमंत्री योगी आदित्यनाथ राजस्थान में चूंटी रेली में कहू कि राम मंदिर निर्माण काम जल्दी शुरू थे। योगी देशभर ने भी अपील करी है कि राम मंदिर निर्माण की मांग ते 6 नवंबरे पोताना घरों में श्री प्रभु राम ना एक दीपक प्रगटावशे। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજસ્થાનમાં ચૂંટણી રેલીમાં કહ્યું કે રામ મંદિરના નિર્માણ કામ જલ્દીથી શરૂ કરવાનું છે, ત્યારે યોગીએ દેશભરના લોકોને એવી અપીલ કરી છે. રામ મંદિરના નિર્માણ માટે તેઓ 6 નવેમ્બર પોતાના ઘરોમાં પ્રભુ શ્રી રામના નામે એક દીપક પ્રગટાવશે. બિકાનેરમાં એક ચૂંટણી રેલીમાં યોગી આદિત્યનાથે કહ્યું કે ધર્મ સ્થળ ઉપાસના નહીં પરંતુ રાષ્ટ્રીય એકાત્મકતાનો પણ સ્થળ છે, પણ તે નાગરિકો માટે ધર્મ સ્થળ ખુલ્લા રાખવા જોઈએ. આજના સમયની ખાસ જરૂરિયાત છે કે યોગીએ બિકાનેરમાં નીલેશ્વર મઠ સિદ્ધિપીઠમાં યોગી શ્રી મત્સ્યેન્દ્રનાથ તેમજ યોગ ગુરુ ગોરક્ષનાથ અને ભગવાન આદિત્ય દેવની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. લોકોને સંબોધિત કરતા આદિત્યનાથે કહ્યું હતું કે નાથ સંપ્રદાય પરંપરા પણ સમાજને નવી દિશા દેવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે, ત્યારે ભગવાન શ્રી રામનું જીવન આદર્શમય રહ્યું છે. આ દરમિયાન જ્યારે ભીડ જય શ્રી રામનો ઉદ્ઘોષ કરી રહી હતી, તેવું કહ્યું હતું કે તેઓ જાણે છે કે રામ નામ પર આપની શું ઈચ્છા છે, આપની ભાવનાઓ સાકાર રૂપ લે છે, આના માટે દેશભરમાં પ્રત્યેક ઘરમાં 6 નવેમ્બરના રોજ એક દીવો રામનો પ્રગટવો જોઈએ. ત્યારે દિવાળી બાદ આ કામ શરૂ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. મોદી સરકારે ગ્રામીણ વિસ્તારોમાં લોકોને દિવાળીની ગિફ્ટ આપી છે. રસોઈ ગેસનું કનેક્શન અને ગેસ સિલિન્ડરની ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થાને સુધારા માટે સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓએ મોટું પગલું ભર્યું છે. સેવા કેન્દ્રોને ગેસ સિલિન્ડરનું બુકિંગ અને વિતરણ કરવા માટે ઓથોરાઇઝ કર્યા છે. આ કેન્દ્રોમાં ભારત પેટ્રોલિયમ ઇન્ડિયન ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમના LPG કનેક્શન અને ગેસ બુકિંગ કરી શકાય છે. મોદી સરકારે ગ્રામીણ વિસ્તારોમાં લોકોને દિવાળીની ગિફ્ટ આપી છે. રસોઈ ગેસનું કનેક્શન અને ગેસ સિલિન્ડરની ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થામાં સુધારા માટે સરકારે તેલ માર્કેટિંગ કંપનીઓનું મોટું પગલું ભર્યું છે. સેવા કેન્દ્રોને ગેસ સિલિન્ડરનું બુકિંગ અને વિતરણ કરવા માટે ઓથોરાઇઝ કર્યા છે, ત્યારે આ કેન્દ્રમાં ભારત પેટ્રોલિયમ ઇન્ડિયન ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમના LPG કનેક્શન અને ગેસનું બુકિંગ કરી શકાય છે. આ કંપનીઓએ ગેસના નવા કનેક્શનનું બુકિંગ, રિફિલિંગ અને વિતરણ માટેના કોમન સર્વિસ સેન્ટરની સાથે કરાર કર્યા છે. તમામ જીવનના કોમન સર્વિસ સેન્ટરમાં જઈને તમે ગેસ કનેક્શન બુક કરાવી શકશો. તેના માટે તમારા માત્ર 20 રૂપિયા ફી તરીકે આપવાની રહેશે. એટલું જ નહીં, સિલિન્ડર રિફિલ કરવા માટે માત્ર 2 રૂપિયા ખર્ચવાના રહેશે. તો પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે કરારના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં CSCનું સંચાલન કરનાર ગ્રામીણ સ્થળના ઉદ્યમીઓ નવા કનેક્શનના બુકિંગ માટે 20 રૂપિયા અને રિફિલ માટે 2 રૂપિયા અને કેમ્પસમાં સિલિન્ડરના વિતરણ માટે 10 રૂપિયા અને ગ્રાહકોના દરવાજા પર સિલિન્ડર વિતરણ કરવા માટે 19.5 રૂપિયા આપવામાં આવશે. ત્યારે પેટ્રોલિયમ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે દેશમાં LPG કનેક્શનની સંખ્યા 25 કરોડની આસપાસ પહોંચવાની છે, ત્યારે 5.75 કરોડ કનેક્શન તો ફક્ત ઉજ્જવલા યોજનાના અંતર્ગત આપવામાં આવ્યા છે. આ કરારની સાથે અમને અંદાજ છે કે 1 લાખ નાના વિતરણો કેન્દ્રો મળી ગયા છે. તેમણે કહ્યું છે કે સમગ્ર લેણદેણ ઓનલાઈન થશે અને તેના માટે CSCVની વિશેષ પ્રયોજન માધ્યમ સંસ્થા અને OMCના સર્વે કરાયા છે. આ પ્રસંગે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ કરારના વખાણ કર્યા હતા અને તેમણે કહ્યું કે કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી આ કામને સારી રીતે કરવામાં આવે અને તેનો સમાવેશ વધુ મોટું મોડલ બનાવવામાં આવે. તેમજ CSCના ઈ ગવર્નન્સના મુખ્ય કાર્યકારી તેમને ગ્રામ્ય સ્તરે ઉદ્યમીઓની આવક વધશે અને આ કેન્દ્રની વિશ્વસનીયતા ઊંચી થશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. યોગી આદિત્યનાથનું નિવેદન, જલ્દી નિર્માણ કામ શરૂ થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વખતે ભગવાન રામના નામનો એક દીવો સળગાવજો. તેમણે કહ્યું કે ત્યાં જલ્દી નિર્માણ કામ શરૂ થશે. મુખ્યમંત્રી દ્વારા આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે સુપ્રીમ કોર્ટે રામ મંદિર અંગે સુનાવણી લંબાવી દીધી છે. યોગી આદિત્યનાથનું નિવેદન, જલ્દી નિર્માણ કામ શરૂ થશે, ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે એક મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વખતે ભગવાન રામના નામનો એક દીવો સળગાવજો અને તેમણે કહ્યું છે કે જલ્દી નિર્માણ કામ શરૂ થશે. તેમાં મુખ્યમંત્રી દ્વારા નિવેદન એવા સમયે આપવામાં આવ્યું હતું જ્યારે સુપ્રીમ કોર્ટે રામ મંદિરને અંગે સુનાવણી લંબાવી દીધી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રામ મંદિર પર ચુકાદો આપવા માટે આવતા વર્ષે જાન્યુઆરી સુધી તારીખ લંબાવી દીધી છે. રામ મંદિર નિર્માણનો મુદ્દો અમે દિવાળી પછી આગળ લઈ જઈશું. યોગી આદિત્યનાથે આ નિવેદન રાજસ્થાનના બિકાનેરમાં આપ્યું છે.
તેમણે કહ્યું છે કે રામ મંદિર અંગે સપનું પૂરું કરવાનો સમય આવી ગયો છે, તે દિવાળી પછી આ દિશામાં કામને આગળ વધારવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે આ વર્ષે દિવાળીમાં અયોધ્યાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેની સાથે સાથે મુખ્યમંત્રીએ દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ ભગવાન રામનો પણ દીવો સળગાવે. મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 6 નવેમ્બરે અયોધ્યામાં ભવ્ય દીપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન મુખ્યમંત્રી આ તરફથી પણ ઇશારો કર્યો છે કે રામ મંદિરનું નિર્માણ કામ જલ્દીથી શરૂ થશે. તેમણે જણાવ્યું છે કે સંકલ્પમાં શક્તિ હોય છે અને આ સંકલ્પ સાકાર કરશે. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘાવાલે પણ સામેલ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે યોગી આદિત્યનાથ દેશનો ઘણો લોકપ્રિય ચહેરો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. મેં મહેશ સિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએં દેતા હું. આપકા નય આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું. હું જલપિન ભીમાણી, MN વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું, અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. मैं जिग्नेश आर मौर्य, ब्राइड इंग्लिश स्कूल CTM की तरफ से आप सभी को दीपावली एवं नूतन वर्षा अभिनंदन एवं भाई बहनों के पावन पर्व ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं. હું વીડીવાળા, કલોલ સિટી પોલીસ સ્ટેશન, ગાંધીનગર જિલ્લો. આવનારી દિવાળી અને નવું વર્ષ બધા મિત્રો માટે લાભદાયી શુભ નીવડે એવી શુભકામના પાઠવું છું. મિત્રો, ગુજરાત અને આખા ભારતમાં જે આપણે સંવત વર્ષ કહેવાય, હિન્દુ વર્ષ, એ પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. એમાં ખાસ કરીને ગુજરાતીમાં બીજા બધા કરતાં, આખા ભારતમાં બીજા રાજ્યો કરતાં જુદી રીતે ઉજવવામાં આવે છે. 5 દિવસનો કન્ટિન્યુઅસ આ તહેવાર ઉજવવામાં આવે છે અને ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. અને આ બીજા દિવસથી આપણા હિન્દુ વર્ષ પ્રમાણે નવું વર્ષ ચાલુ થતું હોય છે. તો આ માટે હું સરકાર વતી અને સિવિલ હોસ્પિટલ વતી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આપનું આવતું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. ઉપલેટા શહેરમાં આવેલ મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આંતર કોલેજની તીરંદાજી સ્પર્ધા યોજાતા ઉપલેટા મ્યુનિસિપલ કોલેજ બની ચેમ્પિયન. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધામાં ઉપલેટા અને જેતપુરની બોસમિયા કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. બોયઝ અને ગર્લ્સ બંને વિભાગના 4-4 વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલ મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આંતર કોલેજની આર્ચરી સ્પર્ધા એટલે કે તીરંદાજીની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 7 ગર્લ્સ અને 6 બોયઝે ભાગ લીધો હતો. આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધામાં ઉપલેટા અને જેતપુરની
બોસમિયા કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો। બોયઝ અને ગર્લ્સ બંને વિભાગના 4-4 વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ગર્લ્સ વિભાગમાં ઉપલેટા મ્યુનિસિપલ કોલેજની વીણા ઝલુ, દ્વિતીય વિજેતા જેતપુર બોસમિયા કોલેજની આરતી નિર્મળ, તૃતીય વિજેતા જેતપુર કોલેજની તૃષા ગોસ્વામી, જ્યારે ચોથા નંબરે ઉપલેટાની કીર્તિ સીતાપરા વિજેતા થઈ હતી। જ્યારે બોયઝ વિભાગમાં પ્રથમ નંબરે ઉપલેટા મ્યુનિસિપલ કોલેજના ચિરાગ રાવરાણી, દ્વિતીય ઉપલેટાના સૂરજ મુકવાણા, તૃતીય જેતપુરના અક્ષય તારાપરા, જ્યારે ચોથા નંબરે ઉપલેટાના દિવ્યરાજસિંહ જાડેજા વિજેતા થયા હતા, જેમાં પ્રથમ નંબરના વિજેતાઓને ભુવનેશ્વર ખાતે રમાનાર આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવા જશે। આથી યુવાનોમાં ઉત્સાહ વધે, એકાગ્રતા જળવાય, સંઘ ભાવના વધે વગેરે બાબતોથી યોજવામાં આવે છે। આ સ્પર્ધામાં ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવડિયા, કોલેજના પ્રિન્સિપલ નંદાણિયા સાહેબ, જેતપુર બોસમિયા કોલેજના ઝાકણી સાહેબ તેમજ કોલેજ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહી સ્પર્ધકોને બિરદાવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉપલેટા મ્યુનિસિપલ કોલેજના પીટી બુટાણી સાહેબે કર્યું હતું। હું દાનભાઈ ચંદ્રવડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ, આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ તથા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટા દ્વારા આંતર કોલેજ આર્ચરી સ્પર્ધા, આર્ચરી સ્પર્ધા એટલે તીન જાદીની પ્રજાનું ઉપલેટાના મેદાન ઉપર આયોજન કરવામાં આવેલ છે। આ સ્પર્ધાની અંદર જેતપુરની બોસમી કોલેજ, ઉપલેટાની કોલેજ અને અન્ય કોલેજની વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધેલો છે। આ સ્પર્ધાની અંદર તીરંદાજી એટલે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત છે, અને આજે આ સ્પર્ધાની અંદર ઉપલેટા કોલેજના પ્રિન્સિપાલ નંદણિયા સાહેબ, અમારા પીટીઆઈ શ્રી બુટાણી સાહેબ તથા જેતપુરથી પુગાડ્યા શ્રી બોસમી કોલેજના જાગણી સાહેબ, આ બધા હાજરિયા અને કોલેજ જે વિદ્યાર્થીઓ ભાગ લેવા આવ્યા છે, પ્રોત્સાહિત કરી અને શુભેચ્છાઓ પાઠવી છે। અને અમે પણ એવું કહીએ છીએ કે આ જે સ્પર્ધામાં નંબર આવે તે પોતાની કોલેજનું નામ રોશન કરે। હું ગોસ્વામી તૃષા બોસમિયા કોલેજમાંથી આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ તથા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આર્ચરી સ્પર્ધા યોજાયેલ છે। અમે બધા ખૂબ ખુશીથી એમાં ભાગ લીધેલ છે અને ખૂબ જ આનંદ થાય છે। અને અહીંયા બધા સાધનો, આર્ચરીના સાધનો બહુ બધું વ્યવસ્થિત છે। અને અમારો ગોલ છે કે અમને આંતર યુનિવર્સિટી આગળ રમવા મોકલે, અને ખૂબ જ આર્ચરીમાં અહીંયા આવ્યા છીએ, ખૂબ જ આનંદ થાય છે। મારું નામ ધ્રુવ વૈદ્ય છે, હું જેતપુરમાં શ્રી જીકેન સીકે બોસમિયા કોલેજમાં અભ્યાસ કરું છું। આજે અહીંયા ઉપલેટા અત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ આચરી સ્પર્ધામાં અમે સર્વ લોકો અહીંયા ભાગ લેવા આવ્યા છીએ, અને અહીંયા અમને ખૂબ જ આનંદ અમે અનુભવીએ છીએ। અને જે અહીંયાનો જે આયોજન છે તે બધું ખૂબ જ સરસ છે, અને અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આશા અપેક્ષાઓ રાખીએ છીએ કે આગળ આજે અમને અહીંયા જીતીએ, પ્રથમ આવીએ, અને પછી અમે આગળ નેશનલ કક્ષા અમે રમવા જાય તેવી અમારી આશા છે। અમીર પઠાણ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ઉપલેટા। તો દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇનના પત્ની કિમ જોંગ સુક ભારતના એકલ પ્રવાસ દરમિયાન 6 નવેમ્બર અયોધ્યામાં આવશે। 16 વર્ષમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે જ્યારે કિમ જોંગ સુક દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ વિના કોઈ વિદેશ યાત્રા કરી હોય। ભારત પહોંચ્યા બાદ સોમવારે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે। જોકે આ યાત્રા દરમિયાન કિમ જોંગ સુક પ્રાચીન કોરિયાઈ રાજ્ય કાસ્કના સ્થાપક રાજા કિમ સુરોની ભારતીય પત્ની મહારાણી હોના સ્મારક પર પણ જશે। મહારાણીઓનું સ્મારક અયોધ્યાની સરયુ નદીના કિનાર પર આવેલું છે। ભારતીય દંતકથાઓમાં અયોધ્યાના રાજકુમાર રામ અને તેમના 14 વર્ષના વનવાસની કથા જાણીતી છે। જોકે ગયા 1.5 દાયકામાં આ પવિત્ર શહેર સાથે એક અન્ય શાહી વ્યક્તિ બહારની દુનિયામાં જવાની વાત લોકમુખે ચડી ગઈ છે। કોરિયાનો ઇતિહાસ કહે છે કે અયોધ્યાથી 2000 વર્ષ પહેલા અયોધ્યાની રાજકુમારી સુરી રત્નાની હુહવાંગ ઓક યકુતા ની દક્ષિણ કોરિયાના ગ્યોસનાંગ પ્રાંતના કિમ હય શહેરમાં આવ્યા હતા। જોકે રાજકુમારી રામની જેમ રાજકુમારી ક્યાંય અયોધ્યા પાછા ન ફર્યા। ચીની ભાષામાં નોંધાયેલા દસ્તાવેજ સામગુક યુસા કહે છે કે ઈશ્વરે અયોધ્યાની રાજકુમારીના પિતાને સ્વપ્નમાં આવીને એવો આદેશ આપ્યો હતો કે તેઓ પોતાની દીકરીને તેણીના ભાઈ રાજા સુરો સાથે વિવાહ કરવા માટે કિમ હય શહેર મોકલે। આજે કોરિયામાં કારક ગોત્રના આશરે 60 લાખ લોકો પોતાના રાજા સુરો અને અયોધ્યાની રાજકુમારીના વંશજ ગણાવે છે। આવું માનવાવાળા લોકોની સંખ્યા દક્ષિણ કોરિયાની અડધી વસ્તીના 10મા ભાગથી વધુ છે। ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કિમ ડેંગ જંગ અને ભૂતપૂર્વ વડાપ્રધાન હિયો જિયોંગ અને જોંગ પિલ કિમ આ વંશમાંથી આવે છે।
બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ. તો અમરેલી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગોનો ખેલ મહાકુંભ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં 300 ઉપરાંત વિકલાંગ ખેલાડીઓએ પૂરા જોશ સાથે ભાગ લીધો. આ તકે ગુજરાત સરકારનો અભિગમ કે વિકલાંગોને પણ તેમાં રહેલ શક્તિને ઉજાગર કરવાની તક મળે તેવા હેતુ અન્વયે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દિવ્યાંગોનો ખેલ મહાકુંભ કાર્યક્રમ ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા અશોક કુરેશી જિલ્લા રમતગમત અધિકારી અમરેલીના માર્ગદર્શન હેઠળ અમરેલી ખાતે યોજવામાં આવેલ, જેમાં અમરેલી જિલ્લાભરમાંથી 300 ઉપરાંત વિકલાંગોએ ભાગ લીધેલો હતો. ત્યારે ગુજરાત સરકારનો અભિગમ છે કે વિકલાંગોની પણ તેમાં રહેલ શક્તિને ઉજાગર કરવાની તક મળે તેવા હેતુ અન્વયે કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિ રહેલ. આ તકે વિકલાંગોએ જણાવ્યું કે સરકાર દ્વારા અમોને પણ ખેલ મહાકુંભમાં સમાવેશ કરેલ છે તે બદલ સરકારના અમે આભારી છીએ. પ્રતાપ વાણા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.